વલસાડ તાલુકાના ધનુરી ગામમાં રહેતા ખેડૂતની હત્યા કરાયેલી લાશ મળી આવવાના ચકચારિત પ્રકરણમાં સગા પુત્રએ જ તેના સાડા અને પિતરાઈ ભાઈ સાથે મળીને પિતાની હત્યા કરી હોવાનું બહાર આવતા પોલીસે હત્યારે આ પુત્ર સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી. વલસાડના ધનુરી ગામમાં પટેલ ફળિયામાં રહેતા આધેડભાઈના ખેડૂત રમેશ કલ્યાણજી પટેલની હત્યા કરેલી લાશ મળી આવી હતી. જો કે આ પ્રકરણમાં મરનાર રમેશ પટેલે તેમના પુત્રથી અલગ એકલા રહેતા હોવાની શંકા સોય પુત્ર સામે ટાંકવામાં આવી હતી. જો કે પોલીસ તપાસ દરમિયાન સગા પુત્રએ જ તેના સાડા અને ફોઈના દીકરા તેમજ એક મિત્ર સાથે મળીને ઘડેલા કાવતરા મુજબ પિતા રમેશ પટેલની હત્યા કરી નાખી હતી. પોલીસ પૂછપરછમાં આરોપી પુત્રએ મેહુલે જણાવ્યું હતું કે તેના માતાના મૃત્યુ બાદ ઘરના ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતા પિતા રમેશભાઈ રંગીન સ્વભાવના હતા અને અવારનવાર તેઓ પ્રેમિકાને લઈ ઘરે આવતા હતા, જેના કારણે ઘણી વખત ઝઘડો થયો હતો. જો કે પિતા રમેશભાઈ તેમની આદત નહીં સુધારતા તેને સાડા અને ફોઈના દીકરા તેમજ એક મિત્ર સાથે મળીને પિતાની હત્યા કરી નાખી હોવાની કબૂલાત કરી હતી. આ અંગે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડ જિલ્લાના ડુંગરી પોલીસ સ્ટેશનની હદના ધનુરી ગામે એક રમેશભાઈ નામના ઈસમનું ખેતરમાંથી મરણ ગયેલી હાલતમાં ઈજાગ્રસ્ત હાલતમાં લાશ મળેલી અને તેમાં તેના છોકરા મેહુલે તેના પિતાનું કોઈ અજાણ્યા માણસોએ ખૂન કરી મારી નાખ્યાની ફરિયાદ આપી હતી, જેની ડુંગરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને ડુંગરી પોલીસ સ્ટેશનના સ્ટાફે ખૂબ જ જહેમતથી અને ઊંડાણપૂર્વક તપાસ કરતા અને ગામમાં જુદા જુદા માણસોના નિવેદનો મેળવી અને તાગ મેળવવામાં આવેલો કે આ કામે જે ફરિયાદી છે મેહુલ, જે મરણજનોનો છોકરો છે, તેને જ પોતાના પિતાની મિલકતમાં હિસ્સા બાબતે ઝઘડો તકરાર ચાલતો હોય અને તેને જ આ ગુનાહિત કાવતરું રચી તેના પિતાનું ખૂન કરી નાખેલું હોય તેનું સંધાને આ આરોપી મેહુલની પૂછપરછ કરતા તેણે પોતે ગુનો કબૂલ કરેલો છે અને તેની સાથે તેનો ફઈનો છોકરો નરેશ તથા તેનો સાળો પ્રકાશ અને નરેશ સાથે કામ કરતો એક કર્મચારી વિવેકસિંહના હોય આ ત્રણ જણાએ રાત્રિના સમયે રમેશભાઈને ફટકા મારી નાખીને ત્યાં લાશ મૂકી ભાગી ગયેલાની હકીકત જણાવતા આ ગુનો ડિટેક્ટ થવા પામેલો છે અને આ ગુનાના કામે ચારે આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને આગળ તપાસ કરવામાં આવી રહી છે. હત્યાના સમયે રાત્રિના સમયે ત્રણ માણસો નરેશ, જે મરણ જનારનો બેનનો દીકરો થાય છે, ત્યારબાદ બીજો હતો પ્રકાશ, જે મરણ જનારના દીકરાનો સાળો થાય છે, અને એક વિવેકસિંહ હતો જે નરેશ છે એની સાથે નોકરી કરનારો સહકર્મચારી. આ ત્રણેય જણાએ ભેગા મળી આ જે મરણ જનારનો છોકરો છે મેહુલ, તે જ લોકોએ કોન્સ્પિરસી રચી અને જગ્યાની રેકી કરી અને રાત્રિના સમયે એકલતાનો લાભ લઈ આ માણસને મારી નાખ્યો. મુખ્ય કારણ સંપત્તિ હોવાનું છે. મુખ્ય કારણ જે મેહુલ છે એને પોતાના પિતા ભાગ હિસ્સો નહીં આવે એ બાબતે ઝઘડા તકરાર ચાલતા હતા, જેના કારણે તેણે પોતાના પિતાનું ખૂન કરી નાખેલાનું જણાઈ આવે છે. આમાં હવે આરોપીએ કોન્સ્પિરસી ક્યાં કરી છે, કયા રૂટ ઉપર રહીને રેકી કરેલી હતી, ગુનાના કામે વપરાયેલા વેપનો કબજે કરવામાં આવનાર છે અને અન્ય કોઈ બીજો મોટિવ હતો કે કેમ તેની પણ તપાસ કરવામાં આવનાર છે.